સાંભળ્યું જ હતું કે ચૂંટણી જીતવા માટે લોકોને દારૂ પીવડાવો, પણ આજે તો ધાનેરા તાલુકાના બાપલા ગામના સરપંચ વતી એ સાબિત કરી નાખ્યું કે દારૂના જોરે ચૂંટણી જીતી ગયા અને હવે ગામમાં દારૂ બંધ કરાવવા માટે રેલી અને સભા કરી રહ્યા છે. તો શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામની, કે જ્યાં બાપલા ગામમાં સરપંચ વૈજયંતીબેન શાહના પતિ દ્વારા ગામમાં દારૂ બંધ કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને ગામમાં દારૂબંધી માટે મોટી મોટી રેલીઓ અને સભા કરવામાં આવી રહી છે. ત્યારે આ જાહેર સભા સરપંચ પતિ હરેશ શાહે બફાટ કરતાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં ચૂંટણી થઈ હતી અને મારી ચૂંટણી હું નહોતો લડ્યો, મારી ચૂંટણી ગામ લડ્યું હતું. ચૂંટણીની આગલી રાતને બદલે દારૂની આગલી રાત કહી તેમણે વાતની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણીની આગલી રાત તેમણે બંને ગામમાં લોકોને દિલથી દારૂ પીવડાવ્યો હતો અને ભરપેટ દારૂ પીવડાવ્યો હતો. તો હવે તમે પણ સાંભળો આ સરપંચ પતિનો બફાટ. મારી ચૂંટણી ગામ લડ્યું હતું, ગામ પ્રજા લડી હતી, હું નતો લડ્યો. દારૂની આગલી રાત્રે, ચૂંટણીની આગલી રાતે મેં ગામમાં, બંને ગામમાં દિલથી દારૂ પીવડાવ્યો, ભરપેટ દારૂ પીવડાવ્યો. મેં અમારા ત્યારે 5-7 જૈન ભાઈઓ હાજર હતા. વધુમાં તેમણે બફાટ કરતા જણાવ્યું હતું કે હું રાજકારણમાં નવો હતો અને ગમે તે સંજોગોમાં મારે ચૂંટણી જીતવું હતું. જે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી આ સરપંચ પતિને જીતાડ્યા, એ કાર્યકર્તાઓને પણ આ સરપંચ પતિએ દારૂ પ્રેમી ગણાવ્યા હતા અને તમામ દોષનો ટોપલો કાર્યકર્તાઓ ઉપર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે મને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તમે જીતવાના તો છો, પણ લોકોને દારૂ પીવડાવવો પડશે અને મને પણ ડર હતો કે સામેવાળી પાર્ટી લોકોને વધુ દારૂ પીવડાવી દેશે તો કદાચ કંઈક ગડબડ થઈ જશે અને હું ચૂંટણી હારી જઈશ. જીતવું તો કોઈ પણ સંજોગે જીતવું તો દારૂ પ્રેમી જે આપણા કાર્યકર્તા હતા એ કે તમે જીતવાના હતા ચોક્કસ, પણ દારૂ તો પીવડાવવો જ પડશે. હવે મને એમ કે ચાલો દારૂ ન પીવડાવો, રાતના કઈ ગરબડ થઈ જાય, સામે વાળો ઘણો પીવડાવી નાખે, હું હારી જાઉં તો. સરપંચ પતિએ જણાવ્યું હતું કે પહેલા આ ગામમાં 8-10 જુદી જુદી જાતિના લોકો દારૂ પીતા હતા અને તે પણ બાજુના ધામશીન ગામમાં જઈને. એટલી આ ગામમાં મર્યાદા હતી કે આ ગામમાં કોઈ દારૂ પીતું ન હતું. આજે નવજવાનો દારૂ પીને ફરે છે. આખા ગામની અંદર, આખા ગામની અંદર 8-10 જણા દારૂ પીતા હતા, અલગ અલગ નાતના 10 જણા દારૂ પીતા હતા. ધામશેડ જઈને નદીનું પાણીમાંથી પસાર થઈને એટલી તો અમાન્ય હતી કે બાપલામાં દારૂ ન પીવાય એ ધામશેડ પીને આવતા હતા. આજે આપણે અમાન્ય તોડી નાખી, સમય બદલાણો છે, જમાનો બદલાણો છે, પૈસાની આવક વધી ગઈ, પણ સમજ ન વધી. તમે વિચાર તો કરો. તમે પણ સાંભળ્યું ને કે સરપંચ પતિએ શું કીધું. પહેલા ગામમાં કોઈ દારૂ નહોતું પીતું, તો હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે ગામને દારૂના રવાડે કોણે ચડાવ્યો. સરપંચ પતિએ કહ્યું કે દારૂનું વ્યસન માત્ર બાપલા કે ધાનેરામાં નથી, પરંતુ આખા વિશ્વમાં આ વ્યસન છે. પણ લોકોને એ ખબર નથી કે દારૂ ક્યારે પીવો અને કોની સાથે પીવો. પણ દારૂ કેટલો પીવો, ક્યાં પીવો, કેવી રીતે પીવો, કોની સાથે પીવો એ સમજ નથી લોકોમાં. હનુમાનજીના મંદિરના ગેટથી માંડી અને માટાસણના રસ્તા સુધી સાંજે આપણા યુવાનો દારૂ પીને પહેરો કરે છે ગામનો. એટલે દારૂ પીને પહેરો ન થાય, દારૂ પીધા વગર પહેરો કરો. રાતના આપણી બહેન બેટીઓને બહાર જવું હોય તો થોડીક ચિંતા થાય છે, સ્ટ્રીટ લાઈટ લગાવે. ધાનેરા તાલુકાના બાપલા ગામમાં સરપંચ પતિ દ્વારા દારૂબંધીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એ દારૂબંધીની સભા તમે પણ જોઈ. આ સભા જોઈને લાગી રહ્યું છે કે સરપંચ પતિ ગામમાંથી દારૂ બંધ કરાવવા માંગે છે કે પછી દારૂ કેવી રીતે પીવો તે લોકોને શીખવવા માંગે છે. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.